છેલ્લા કેટલાક સમયથી કોઈ ના કોઈ કારણસર મોકૂફ રખાયેલું અને બે વાર નામંજૂર થયેલું એવું બોટાદ નગરપાલિકાનું બજેટ અંતે આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે બજેટ મંજૂર થતાની સાથે જ પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામા આપ્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા ઘણા સમયથી બોટાદ નગરપાલિકાનું બજેટ બે વખત નામંજૂર થવા પામ્યું છે, તેમજ મીટિંગ જે છે તે કોઈના કોઈ કારણોસર મોકૂફ રખાય છે. આજરોજ બોટાદ નગરપાલિકા હોલ ખાતે વર્ષ 2019-20નું 72.20 કરોડની રકમનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવતા બોટાદમાં રૂંધાયેલા વિકાસના જે કામો છે આ કામોને મંજૂરી મળી છે, જેથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે બજેટને મંજૂરી ન મળતાની સાથે તુરંત જ બોટાદ નગરપાલિકાના ઉપપ્રમુખ હકાભાઈ ખંભાલિયા દ્વારા અંગત કારણનું બહાનું ધરીને રાજીનામું આપવામાં આવ્યું છે, જેના કારણે રાજકીય માહોલમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. 2019-20નું બજેટ જે બે વખત નામંજૂર થયું હતું એ આજે સરકારશ્રીની સૂચનાથી આજનો એજન્ડા હતો, અને આનંદની વાત છે કે 27 કરોડનું બજેટ અને 21 લાખ ઉપરાંતની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે, જેથી આગામી સમયના જે કામો છે એની જે રૂકાવટ છે એ આગામી સમયના કામો વિકાસના કામો ખૂબ ઝડપથી આગળ વધશે. અને આ તકે આ બજેટ મંજૂર કરવામાં તમામ સભ્યશ્રીઓ જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર પણ માનું છું. મંજૂર કરવા અંગેની જનરલ સભા હતી અને જનરલ સભા પૂર્ણ થયા ત્યારબાદ રાજીનામું આપ્યું છે. બસ સામાજિક અને થોડુંક કૌટુંબિક કારણોસર હું મારા હોદ્દાને ન્યાય આપી શકતો નહોતો, સમયનો અભાવ હોવાને કારણે. એટલે હોદ્દાને ન્યાય ન આપી શકું એ બરાબર નહીં એવું સમજીને મેં સ્વૈચ્છિક રીતે મારા પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોટાદ નગરપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ મંજૂર કરવામાં આવેલું છે, જે બજેટની રકમ છે એ 72.20 કરોડ જેટલી છે. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, જીટીવી ન્યૂઝ, બોટાદ.